दाहोद पेरोल फलोनी टीम ने 8 महीनानी मेहनत रंग लावी। ढाळ अने हत्याना गुनामा पेरोल जब करी नाश्ता फरता आरोपी ने 30 वर्षे दाहोदनी पेरोल फलोनी टीमे झड़पी पाड्यो। दाहोद जिल्लाना चालुत तालुकाना गामनो रामजी धनजी डामोर सीआरपी एपमा कोन्स्टेबल तरीके फरज बजावतो 1987 रजा ઉપર ઘરે આવેલા રામસિંહે ચારિત્રની શંકામાં તેની પત્ની જનતાબેનને જીવથી સળગાવી મોતને ઘાટ ઉતારી હતી। કેસ ઝડપથી ચાલી જતા 6 માસમાં જ ગોધરા સેશન્સ કોર્ટ આજીવન કેદની સજા ફટકારી હતી। વડોદરા મધ્યસ્થ જેલમાં રખાયેલ રામસિંહે એક વખત પેરોલ ઉપર ઘરે આવ્યા બાદ મુદત પૂર્ણ થતાં તે પાછો જેલમાં જતો રહ્યો હતો। સારા રેકોર્ડને કારણે વર્ષ 1990માં ફરીથી તે પેરોલ ઉપર છૂટીને આવ્યો હતો, પણ આ વખતે તે જેલમાં ન જઈને ફરાર થઈ ગયો હતો। આ દરમિયાન ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોના સંપર્કમાં આવતા તેને 1990માં ચાલોદ તાલુકામાં 5 જેટલા ધાડ અને લૂંટના ગુના આચર્યા હતા, ત્યારે પોલીસમાં પકડાઈ જવાના ડરે તે દાહોદ જિલ્લો છોડીને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોરસુંબા ગામના પુંડાવારી ફરિયામાં ભરત બારિયાના નામથી વસવાટ કર્યો હતો। 1993માં રામસિંહ ઉભે ભરત બારિયા એ એક યુવતી સાથે લગ્ન કરતા તેને 3 સંતાનોના પિતા બન્યો હતો। વર્ષ 2014માં પત્નીનું નિધન થતાં રામસિંહ ઉર્ફે ભરત બારિયા એ 2017માં ધરમપુરની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા અને ત્યાં પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યો હતો। જાલોદ તાલુકાના અણિકા ગામના રામસિંહ ડામોર જેલમાંથી પેરોલ ઉપર આવ્યા બાદ પરત ન જઈ ઉમરગામ ભાગી ગયો હતો અને તે ભરત નારવી બારિયા તરીકે પોતાની નવી ઓળખ ઊભી કરી હતી। રામસિંહ ઉર્ફે ભરત નારવી બારિયાએ પ્રથમ ઉમરગામ જીઆઈડીસીના ગેસ્ટ હાઉસમાં 5 વર્ષ સુધી તેણે વોચમેનનું કામ કર્યું। ત્યારબાદ ત્યાં જ આવેલી અરહિંત કોયલમાં 13 વર્ષ સુધી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવી હતી। આ નોકરી છોડ્યા બાદ સરીગામ રાષ્ટ્રીય મેટલ કંપનીમાં 2017 સુધી લેબર સપ્લાય કરવાનું કામ કર્યું હતું। તે દરમિયાન તેણે સોરસુંબા કંપનીમાં કામ કરતી એક મહિલા સાથે લગ્ન કર્યા હતા। તેને 2 પુત્ર અને પુત્રી છે, જેમાંથી 1 પુત્ર અને પુત્રીના લગ્ન પણ કરી લીધા છે। બીજી પત્નીના પતિના નિધન બાદ તેને 2017માં ધરમપુર તાલુકાના બરુલિયા ગામની મહિલા સાથે 3જા લગ્ન કર્યા હતા। તેને પોતાની શાખ વધતા જમીન દલાલીનો ધંધો કરવા સાથે હાલમાં તે ગામની ગુરુ રેસિડેન્સીમાં કરિયાણાની દુકાન પણ ચલાવતો હતો। જો કે તે દુકાન વેચી દીધા બાદ એક ફ્લેટમાં પુત્રોથી અલગ પત્ની સાથે રહેતો હતો। રામસિંહે ત્યાં ભરત બારિયાના નામે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પણ બનાવ્યા, તેના આધારે મતદાન પણ કરતો હતો। ભૂતકાળને ભૂલીને રામસિંહે ભલે નવેસરથી જીવનની શરૂઆત કરી હતી, પરંતુ તે પોતાના પુત્રને ભૂલી શક્યો ન હતો। લાંબા સમય બાદ રામસિંહે પોતાના પુત્રનો સંપર્ક કર્યો હતો, ત્યારે તેના પણ લગ્ન થવાના હતા। આર્થિક મદદ કરી પોતાની ફરજ પૂર્ણ કરવાનું નક્કી કર્યું અને જેથી તેણે પુત્રને પંચમહાલ જિલ્લાના સંતરોડ ગામે બોલાવીને રૂપિયા આપ્યા હતા। દાહોદ પોલીસે પુત્રની આકરી પૂછપરછ કરતા બંને વચ્ચે થયેલા સંવાદના આધારે લોકેશન મેળવીને અંતર હોવાની ખાતરી થયા બાદ દાહોદ એસપી હિતેશ જયસર સૂચનાના આધારે એલસીબી પીઆઈબી ડીશા પેરોલ ફોલોના પીએસઆઈ એઆઈ સિસોદિયાના સ્ટાફના એએસઆઈ અંબાલાલ, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ઘણાવા મહેશ ભગોડા અને કોન્સ્ટેબલ મુકેશ સંઘાડા એ ફરાર આરોપીઓને પકડવા પ્લાન ઘડ્યો હતો। પેરોલ ફોલોની ટીમ સતત 8 મહિના જેટલી મહેનત કરી માહિતી મેળવ્યા બાદ 27 વર્ષની ઉંમરે ફરાર થયેલા રામસિંહ ઉર્ફે ભરતને 59 વર્ષની ઉંમરે પહોંચ્યા બાદ તેને વલસાડ જિલ્લાની ઉમરગામ તાલુકા સોરસુંબા ગામેથી ઝડપી પાડ્યો હતો। ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી। રામસિંહ ઉર્ફે ભરતના નામે લૂંટધાડના ગુના હોવાથી તેને હાલ જાલોદ પોલીસને સોંપવામાં આવ્યો છે। નૈમ મુંડા, ZSTV, દાહોદ।